દર વર્ષે 8મી મેના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબિનના નિર્માણ ઉપર અસર કરે છે. કોઈ પણ માતા પિતા પોતાના સંતાનને લોહીની બોટલના બંધનમાં ફસાયેલા જોવા માગતા નથી. જાગૃતિના અભાવે પણ બાળકો જન્મજાત થેલેસેમિયા રોગ સાથે જન્મે છે. થેલેસેમિયાને નાબૂદ કરવા માટે ગુજરાત સરકારે તમામ સરકારી હોસ્પિટલો ખાતે ગર્ભવતી બહેનોના થેલેસેમિયા ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. આજ સુધીમાં ગુજરાતમાં આશરે 7 લાખ જેટલી ગર્ભવતી બહેનોના ટેસ્ટ કરાયા છે, જેમાંથી થેલેસેમિયાગ્રસ્ત 500થી વધુ ગર્ભસ્થ શિશુનો જન્મ અટકાવવામાં આવ્યો છે. ઉણવિરામ. ગુજરાતમાં દર વર્ષે 2-3 લાખ લોકોના અને અત્યાર સુધીમાં કુલ 40 લાખથી વધુના થેલેસેમિયા ટેસ્ટ કરાયા છે. પેરેગ્રાફ. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વર્ષે આશરે 15-60 બોટલ જેટલા લોહીની જરૂર પડે છે. આવા બાળકોને શુદ્ધ લોહી પૂરતા પ્રમાણમાં મળે એ ખૂબ અગત્યનું છે. ગુજરાત સરકાર સાથે રેડ ક્રોસ સોસાયટી, થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન અને થેલેસેમિક ગુજરાત જેવી અનેક સંસ્થાઓ થેલેસેમિયાને નાબૂદ કરવા માટે જાગૃતિનું કામ કરી રહી છે. પૂર્ણવિરામ. થેલેસેમિયાને રોકવા માટે શું કરી શકાય તે સંદર્ભે ડોક્ટરો કહે છે કે થેલેસેમિયા મેજરને નિવારવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત કોઈ કાયમી ઇલાજ નથી. થેલેસેમિયાને મૂળથી નાબૂદ કરવા માટે દરેક વ્યક્તિએ લગ્ન પહેલાં અથવા ગર્ભ ધારણ કરે તે પહેલાં થેલેસેમિયા માઇનોરનો ટેસ્ટ કરાવવો જોઈએ. માઇનરે માઇનર સાથે લગ્ન ન કરવા જોઈએ. અજાણતા લગ્ન થઈ જાય તો પણ ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ શિશુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો શિશુ મેજર હોય તો કાયદાકીય ગર્ભપાત કરાવવું હિતાવહ છે. થેલેસેમિયા સામાન્ય રીતે 2 પ્રકારના હોય છે, જે માતા પિતામાંથી કોઈ એકના રંગસૂત્રોમાં રહેલી ખામી બાળકમાં આવે ત્યારે તે થેલેસેમિયા માઇનરનો શિકાર બને છે. પેરેગ્રાફ. ગુજરાત સરકારે તાજેતરમાં કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. પૂર્ણવિરામ. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓને લઈ અન્ય નિર્ણય લેવામાં આવ્યા હતા. સાયક્લોટોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે. પૂર્ણવિરામ.